विद्यार्थी मित्रों हवे आपणे વિડિયોમાં આગળ વધીએ ઉદાહરણ બી અંદર ત્રીજો પ્રશ્ન f is aqua આ જે વાસ્તવિક સંખ્યાઓ છે એમાં તમામ પૂર્ણાંક સંખ્યા બરાબર છે પ્રાકૃતિક સંખ્યાઓ એ તમામ આવી જશે સમયના સમય બની જાય છે f of x બરાબર v નું સૂત્ર આપ્યું છે 1 ના છેદમાં x cos માં 1 વત્તા 1 ના છેદમાં x પૂછાય હોય f માઇનસ f of માઇનસ 1 f of માઇનસ 2 અને f of 1 પૂર્ણાંક સોલવા છે તો ગણતરી કરીએ f of x બરાબર આ સૂત્ર બે થયું એમાં પહેલી કિંમત બે માઇનસ તો 1 ના છેદમાં જ્યાં s આવે કે માઇનસ 1 થાય cos માં 1 વત્તા 1 ના છેદમાં માઇનસ 1 અને 12 માઇનસ 1 ના માઇનસ 1 તો 1 ના છેદમાં 1 ભાગ્યા 1 એટલે થશે કે માઇનસ 1 આવશે cos માં હવે વત્તા ઓછા ઓછા થાય એટલે 1 ઓછા 1 ભાગ્યા 1 એટલે 1 થશે 1 ઓછા 1 12 માઇનસ 1 ના માઇનસ 1 હવે ઓછા એટલે આગળ કોઈ ચિહ્ન ન મળે ગુણ્યા કરે ગુણ્યા 0 સાથે ગુણવાનો માઇનસ 1 માઇનસ 1 0 સાથે ગુણવાનો 0 0 માઇનસ 1 એટલે માઇનસ 1 આવશે તેમણે f ઓફ માઇનસ 1 માં જોઈએ તો 1 ના છેદમાં x ની એકમ માઇનસ 1 cos માં 1 વત્તા 1 ના છેદમાં x ની એકમ માઇનસ 1 અને 12 માઇનસ 1 આવશે તો 1 ના છેદમાં માઇનસ 2 cos માં 1 વત્તા ઓછા ઓછા એટલે 1 ના છેદમાં 2 ઓછા 1 ઓછા 1 તૃતીયાંશમાં ઓછા 1 તૃતીયાંશ cos માં 1 માં 1 તૃતીયાંશ થાય એટલે 2 તૃતીયાંશ વધે એ સમજ કરો કે 1 કે 2 એમાં 1 બાદમાં અડધો ભરે તો છેદમાં લસાઅ 2 ના 2 હશે બરાબર છે 12 હવે ઓછા 1 તૃતીયાંશ થી ગુણ્યા 1 તૃતીયાંશ હોય તો છેદનો ગુણાકાર ક્યાં આવશે ઉપર 1 એટલે 1 આવશે તો માઇનસ 1 ના છેદમાં 4 માઇનસ 1 ના 1 ઓકે તો હવે 4 એટલે 4 ને 1 5 તો ઉપર 5 છે તો લસાઅ 4 આવશે બરાબર છે અને માઇનસ આવશે નાની કિંમત માટે મોટી કિંમત માર કરો છો ત્યાં પછી એપો એ વિડિયોસ માટે એક છેદમાં એચ કે ભાઈ વિડિયોસ ક્રોસ બાય વત્તા એ એચ કે ભાઈ વિડિયોસ માઇનસ 1 તો હવે આ જે ખાસ આ જે છેદનો છેદ છે તે કૌંસ સાથે ગુણાય છેદનો છેદ કૌંસ સાથે ગુણાય એટલે 2 ભાગ 1 થશે છેદમાં 1 એટલે 1 ભાગ 1 થશે કૌંસમાં 1 વત્તા અગેન અને પણ અહીંયા ગુણવાનું રહેશે બે કા બે તો છે છેદમાં એક છે એક ની અંદર ચાર એટલે વત્તા બે માઇનસ 1 તો બે ના બે બે ને 3 માઇનસ 1 આગળ કોઈ ચિહ્ન એટલે ગુણાકારનો બે ના 1 માઇનસ 1 એટલે 5 તમારા આવશે એના પછી નું આપણે લઈએ છો તો f is equal to f of x બે આપી દઉં છું 417 આ રે રેશિયો બે બરાબર 9 ને 17 અને 25 છે તો હવે પરેશ df મેળવવાનો છે તો ચલો f of x બરાબર તમને પહેલા 9 લેવું અને પછી આ સૂત્રમાં જે f(x) છે ત્યાં તમારે f(x) ની કિંમત લખવાની અને બરાબર 9 તો બરાબર ધ્યાન રાખજો કુલ અવસ્થા આપો છે f of x બરાબર કે f of x કે તમે 4x ઓછા 3 લીધા એની કિંમત આપણે વિસ્તાર આપી દીધો છે એટલે અત્યાર સુધી પ્રદેશ ઘનની વિસ્તાર શોધતા એટલે સૂત્રમાં તમે પ્રદેશ ઘનની કિંમત મૂકીને શોધતા પણ આ દાખલાની અંદર આ દાખલાની અંદર તમને વિસ્તાર આપી દીધો છે એટલે કમ્પ્લીટ ડીએફ એટલે કે પ્રદેશ ઘન શોધવાનો છે અને પ્રદેશ ઘન શોધવો એટલે વિસ્તાર ની કિંમત છે બસ એની સાથે એફ ઓફ એક્સ ને સરખાવો તો એફ ઓફ એક્સ બરાબર પહેલી કિંમત નો એફ ઓફ એક્સ ની કિંમત બરાબર છે 4x ઓછા 3 બરાબર નો તો 4x બરાબર 9 માઇનસ 3 હોય તો શું 10 નો થશે રાઈટ એટલે x બરાબર 12 ના છેદમાં 4 તો x બરાબર 3 આવશે એટલે એફ ઓફ એક્સ બરાબર હવે ટી રહી ગયો કિંમત એફ ઓફ એક્સ ની છે 4x ઓછા 3 બરાબર ટી ચાર એક્સ બરાબર બી નું ઉત્પાદન એક્સ બરાબર સોમાં છેદમાં ચાર એક્સ બરાબર કેટલા આવશે 4 આવશે પછી એફ ઓફ એક્સ બરાબર 17 તો 4x ઓછા 3 બરાબર 17 4x બરાબર 17 વત્તા 3 એક્સ બરાબર 20 ભાગ્યા 4 એટલે 5 આવશે એફ ઓફ એક્સ બરાબર પછી કિંમત થઈ 25 તો 4x ઓછા 3 બરાબર 25 તો 4x બરાબર 25 વત્તા 3 એટલે 28 ભાગ્યા 4 છે એક્સ બરાબર 7 આપણને મળશે તેથી ડીએલ ડોમેન ઉપયોગ ત્યાં પ્રદેશો 3 4 5 અને 7 મળશે કે ભાઈ પાંચમો લાગુ વાસ્તવિક વિધે f ઓફ x બરાબર 2x નો સ્ક્વેર ઓછા 5x વત્તા 4 તો x ની કઈ કિંમત માટે f ઓફ 3x માઇનસ 1 f ઓફ x વત્તા 5 બરાબર 0 થાય તો અહીંયા આપણે વિધે આપ્યું છે f ઓફ x 2x સ્ક્વેર માઇનસ 5x વત્તા 4 એમાં જ્યાં જ્યાં x આવે છે ત્યાં પહેલા 3 x છે ત્યાં પછી બીજામાં x આવે છે બરાબર છે તેને 3 સાથે આપણે ગુણીશું બરાબર છે f ઓફ x ની કિંમત આ કિંમત આપણે ચિંતિત દેવાની આપી અને વત્તા 5 બરાબર 0 ના 0 કરીશું તો ચલો
तो अभी स्टार्ट करें बीए कॉस लॉ पहले ही ऊपर लिया टर्न एक्स पर एक्स की एरिया पर टर्न एक्स होस पर माइनस फाइव का पर एक्स की एरिया पर रेड टर्न एक्स बत्ता चार चार अबे कौन सा आनी सारे चार आपके सरकार भी है तो एफ ऑफ थ्री एक्स एफ ऑफ थ्री एक्स का क्या जो एक्स से थी आपने टर्न एक्स की अबे आ गए थे माइनस अबे आपकी वन मोटा कॉस मार दो तो कॉस मार एफ ऑफ एक्स से ज्यादा क्या रखा bx को सर को चार पांच सत्ता चार में कॉस मूर्ति जो है पर इन लोगों सारे बोलने आते हैं बार बार पांच बराबर जीरो ओके अब ये बी प्रॉब्लम्स में नौ तरह नौ एक्स नौ स्क्वायर माइनस पांच तरह पंद्रह एक्स सत्ता चार कोटा अब आई मतलब तन को छह एक्स नौ स्क्वायर माइनस तो क्या पंद्रह एक्स वत्ता पांच वत्ता अने बार वत्ता पांच बराबर जीरो तो बी नो मधार एक्स नौ स्क्वायर क्यों माइनस पंद्रह एक्स सत्ता चार ऊंचा छह एक्स नौ स्क्वायर और ये कौन से तेरे बारना माइनस आधे सरका लगता है जिगा मतलब से तो बे आधे ऊंचा है ऊंचा जो एक्स नोस पे ऊंचा ऊंचा बढ़ता रहेगा और बढ़ता पंद्रह एक्स बढ़ता ऊंचा ऊंचा है ऊंचा बार बार बढ़ता बार के अपना अपने पाँच का बार है और अब जीरो तो बे आधा एक्स नोस पे जो एक्स नोस पे इन सरका में करें तो अगर हमारी छोड़े हैं पाँच एक्स नोस पे माइनस पंद्रह एक्स प्लस पंद्रह एक्स लेंगे प्लस चार माइनस बार और पाँच तो चार ने पांच नौ किया तो हमारे बाहर का ये माइनस नौ एक्स से बराबर जीरो तो बार एक्स नौ स्क्वायर बराबर नौ ले एक्स नौ स्क्वायर बराबर नौ ना छेद ना बार बराबर से कारी का कौन है पंचों बार भी ले एक्स नौ स्क्वायर बराबर एक चक्र नौ स्क्वायर बनने वाली वर्ग भी अब ये एक्स नौ वर्ग छे तो हमें एक चक्र नौ नौ हमारे वर्ग करो है तो सीधी बात है एक नौ वर्ग एक का है ये नौ वर्ग क्या है लेखना चित्र भी आता है लोग तो वो पड़े बाकी मरा एफ ऑफ थ्री एक्स माइनस पी ऑफ एफ ऑफ एक्स वत्ता पांच बराबर जीरो